चलो रेडी स्टार्ट। संशोधकोनी टीम एक वक्त जंगलमां पहोंची कोमा त्यां वृक्षोनुं कद देशमाप नोंध्युं फूलस्टॉप। तेना आधारे कार्बन क्षमता खबर पड़ी आवी फूलस्टॉप। तेना थोड़ा वर्षो पछी संशोधको फरी एज जग्याए गया फूलस्टॉप। त्यां वृक्ष ऊभुं छे के केम ए तपासियुं फूलस्टॉप। ऊभुं होय तो वृक्ष केवड़ू थयुं એ નોંધવામાં આવ્યું ફૂલસ્ટોપ। વૃક્ષ મોટું થયું હોય તો સ્વાભાવિક રીતે વધારે કાર્બન સમાવી શકે ફૂલસ્ટોપ। વૃક્ષ કપાયું હોય તો કાર્બનનો સ્કોર એ મુજબ ઘટી જાય ફૂલસ્ટોપ। 10 સેન્ટીમીટરથી ઓછી ત્રિજ્યા ધરાવતા વૃક્ષોને આ ગણતરીમાં ધ્યાનમાં લેવાયા નથી ફૂલસ્ટોપ। એટલે જે વૃક્ષો ખરેખર મોટા છે કોમા એમની જ ગણતરી કરાય છે ફૂલસ્ટોપ। આ રીતે દુનિયાભરમાં નક્કી થયેલા 3 લાખ વૃક્ષોનો અભ્યાસ કર્યા પછી આ તારણ નીકળ્યું છે ફૂલસ્ટોપ। પહેલા વૃક્ષોએ કાર્બન શોષી લેવાનું બંધ કર્યું નથી અને કરવાના પણ નથી ફૂલસ્ટોપ। પરંતુ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે એટલે સરવાળે કાર્બન શોષણ તો ઘટવાનું જ છે ફૂલસ્ટોપ। ટ્રોપિકલ ફોરેસ્ટ એવી જણસ છે કોમા જે પૃથ્વી પરનો મોટા ભાગનો કાર્બન શોષી લે છે ફૂલસ્ટોપ। વળી એટલા ગાઢ છે કોમા કે સંશોધકો આ જંગલોને હજુ સુધી પૂરેપૂરા ઓળખી શક્યા નથી ફૂલસ્ટોપ। તેની જીવસૃષ્ટિ અનોખી છે કોમા પર્યાવરણ પણ અનોખું છે ફૂલસ્ટોપ। જગતમાં જેટલા પ્રકારના સજીવો રહે છે કોમા તેમાંથી 80% થી વધુ પ્રકારના સજીવો ટ્રોપિકલ ફોરેસ્ટમાં મળી આવે છે ફૂલસ્ટોપ। પેરા ક્ષેત્રફળની વાત કરીએ તો ધરતીના જમીન ભાગમાંથી માંડ 6% જેટલો જ વિસ્તાર રોકે છે ફૂલસ્ટોપ। એ પહેલાં તો 10% વિસ્તારમાં ફેલાયેલા હતા કોમા પરંતુ જ્યાં જ્યાં આ જંગલો આવેલા છે એ બધા દેશો તેને કાપવામાં લાગી ગયા છે ફૂલસ્ટોપ। મલેશિયામાં જંગલો કાપીને પામની ખેતી થાય છે કોમા બ્રાઝિલમાં એમેઝોનના જંગલો સાફ કરી શેરડી અને અન્ય પેદાશો માટે ખેતરો ખેડાઈ રહ્યા છે કોમા મધ્ય આફ્રિકામાં ખાણકામ અને માફિયાગીરીથી જંગલો નષ્ટ થઈ રહ્યા છે ફૂલસ્ટોપ। પરિણામે વર્ષે 1.40 લાખ ચોરસ કિલોમીટર જેટલા આ જંગલો સાફ થાય છે ફૂલસ્ટોપ। તેની અસર કાર્બન શોષવાની ક્ષમતા પર થયા વગર કેમ રહે ? પેરા સંશોધકો માટે આ કામ બહુ મુશ્કેલ હતું ફૂલસ્ટોપ, કેમ કે એક તો ટ્રોપિકલ ફોરેસ્ટમાં પ્રવેશ કરવો જ અઘરો થાય ફૂલસ્ટોપ। જમીન સુધી માંડ સૂર્યપ્રકાશ પહોંચતો હોય એવા ગાઢ વનમાં સતત ભેજવાળા વાતાવરણ વચ્ચે લાંબો સમય રહી ન શકાય ફૂલસ્ટોપ। સ્થાનિક લોકોની મદદ વગર જંગલના અંદરૂની ભાગમાં જઈ પણ ન શકાય ફૂલસ્ટોપ। અમુક જગ્યાએ વળી જંગલો પર સ્થાનિક માફિયાઓનો કબજો હોય કોમા તો જંગલી પ્રાણીઓનો ખતરો પણ ખરો ફૂલસ્ટોપ। એ બધાથી પસાર થયા પછી વૃક્ષોની માપણી કરવામાં ઘણો સમય પસાર થયો છે ફૂલસ્ટોપ, પરંતુ તેના કારણે જગત સમક્ષ આ ભયજનક માહિતી આવી શકી છે કોમા કે વૃક્ષો કાપવાનું બંધ નહીં થાય તો કાર્બન શોષણ બંધ થઈ જશે ફૂલસ્ટોપ ઓવર।